મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે. ભારતના લોકોનો સૌથી લોકપ્રિય ખોરાક કયો છે? તો આપણે કહીશું કે દાળ ભાત. આપણા દરેકના ઘરે બપોરના ભોજનમાં દાળ ભાત તો અવશ્ય હોય જ છે. કદાચ તે દરેક પ્રાંતમાં અલગ અલગ રીત બનાવવામાં આવતો હશે. ત્યારે દરેકના ઘરમાં કોઈ પણ રેસીપી હોય બનાવવાની રીત અલગ અલગ હોય છે. ઘણા લોકો એવા છે કે જેઓ કામમાં વ્યસ્ત હોવાના કારણે બપોરે કે સવારે નહીં પરંતુ રાત્રિના ભોજનમાં દાળ ભાત અને રોટલી ખાવાનું પસંદ કરે છે. બીજી તરફ આવા લોકોને ડાયટ અથવા વર્કઆઉટ કરે છે તેઓ રાત્રિના ભોજનમાં માત્ર કઠોળ લેવાનું પસંદ કરે છે. મશરૂમની દાળ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. ઘણા લોકો રાત્રે દાળ ભાત ખાતા હોય છે ત્યારે કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે રાત્રિ ભોજનમાં તુવેર દાળની પેટ માટે સારી નથી. આયુર્વેદ અનુસાર જો રાત્રે મશરૂમની દાળ ખાવામાં આવે તો શરીરના દોષ વધી શકે છે. જો કે આ નિયમ દરેક મનુષ્યને લાગુ પડતો નથી. દરેક પલ્સ અલગ અલગ ગુણવત્તા ધરાવે છે. જો કે તમે આ બધા વિશે વધુ જાણતા નથી તો સાંજે મગની દાળ ખાવી વધુ સારું છે. સાલ વગરની મગની દાળ સરળતાથી પચી જાય. આજના માટે બસ આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.